या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। દીકરી વહાલ નો દરિયો એક સરસ મજાનો નાટક છે. દીકરીઓની ઉંમર બહુ નાની છે, 11 વર્ષથી માંડી અને 14-15 વર્ષ સુધીની આ દીકરીઓ છે. મોરારી બાપુનો એક એવો નિયમ છે કે એ કથા પૂરી કરીને પછી મૌન વ્રત લે છે, પછી બોલતા નથી. ઓડિયન્સમાં બેઠા હતા, અમારું આખે આખું નાટક જોયું એને. પછી છેલ્લે મારાથી રેવાણું નહીં એટલે મેં કીધું, મેં કીધું બાપુ તમારા મોઢેથી બે શબ્દો મેં કીધું આશીર્વાદ રૂપે જબ દીકરીઓને મળી જશે ને તો ધન્ય થઈ જશું અમે. ત્યારે બાપુએ મૌન તોડ્યું હતું અને એને કીધું સ્ટેજ બાપને ભૂલશો નહીં. આજ મને એવું લાગે છે કે મારી રામકથાથી કોઈ મોટી કથા હોય ને તો આ તમારા મા બાપની કથા છે બાપ. આ મા બાપની કથા મારા સમયાણામાં એ કે લાખો માણસો કથા સાંભળવા આવે છે, કથા સાંભળવા આવે છે, પણ તમારું આ નાટક છે ને એ 5 માણસને હૃદયમાં ચોક્કસ ઉતરી જાય છે, એના પરિવારને તારી દેશે. એટલે મોટામાં મોટી કોઈ કથા હોય તો આ મા બાપની કથા છે. તો આવો એક સરસ મજાનું નાટક છે દીકરી વહાલનો દરિયો. દીકરી ઉપર આજ માતાઓએ ખાસ, અને સાહેબ આપણી મોટામાં મોટી જો કોઈ કરુણા હોય તો શું છે કે પછી તમને કહું, મા બાપને ભૂલશોની નાટક હોય પણ સંતાનોને છે ને એ મા બાપ ઘેરે મૂકી આવે. એ કે તમે ઘેરે રહ્યો અમે પ્રોગ્રામ જોવા જાય છે. અરે જરૂર એની છે, વહુની જરૂર છે, દીકરાઓની જરૂર છે, એની જરૂર છે આ પ્રોગ્રામ જોવાની. એને દેખાડો તો એને મગજમાં ઉતરશે. આપણે એને ઘરે રાખી આવ્યા છે, આ આપણી કરુણા છે. અને સંતાનોને એને બતાવીને એમ થાય કે સારું જગા થઈ જાઓ ને તમે તમારે ગયે 12-1 વાગે આવેલા હજો. પણ આજે સંતાનો વહુઓ છે, કારણ કે મા બાપની જે વ્યથા છે એ હોળી હરગાવી હતી, વહુ એ હરગાવી છે. મા બાપને આજ વૃદ્ધાશ્રમમાં તમે જે આવો, હું ઘણા વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી, ત્યાં જવા જેવું છે, પિકનિક ત્યાં કરવા જેવી છે. બગીચામાં જવા કરતાં સંતાનોને વહુને દીકરાઓને વૃદ્ધાશ્રમની પિકનિક કરાવજો, બહુ આનંદ આવશે. કેટલી માતાઓ બેઠી છે ત્યાં રડતા જોઈએ કે ભાઈ બહારની વ્યક્તિ આવે એટલે રડવા માંડે. હમણાં તો સાહેબ એક કિસ્સો મેં એવો જોયો કે ઓલા ઇન્ટરવ્યુ લેવા વાળા આવે ને એ વૃદ્ધાશ્રમમાં ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા, અને ઇન્ટરવ્યુ લઈ અને એક માને સામે બેસાડી હતી. માને પૂછ્યું કે માં કેટલા વર્ષથી છો અહીંયા? માએ કીધું 2 વર્ષ થઈ ગયા. સારું કે અહીંયા તમને આનંદ આવે છે? તો હા, કે અમે અમારી રીતે દિવસો કાઢીએ છીએ અને અમારા જેવા જ બધા અહીંયા છે એ કે, એટલે સમય નીકળી જાય છે. પછી ચામડીનો રોગ થયો છે તો તમને દવાખાને લઈ જાય, હાથમાં લાલ ચાઠા છે ના છે? ના ના બેટા, એ કે કાંઈ નથી, કદાચ મચ્છરના હિસાબે ખંજવાળાઈ ગયો છે ને એને હિસાબે લાલ ચાઠા પડી ગયા છે. કે નહીં માં ખોટું ન બોલો, આ તમારો દીકરો તમારી સામે બેઠો જે સમજીને જવાબ આપો. દીકરાનું નામ પડ્યું અને માની આંખમાંથી આંસુડા આવ્યા. દીકરાનું નામ પડ્યું એટલે પછી માએ એની વ્યથા રજૂ કરી કે સાહેબ, કે હમણાં થોડા દિવસ પહેલા મને મારો દીકરો બહુ યાદ આવ્યો હતો, એટલે મેં ઓફિસમાંથી જઈ અને મારા દીકરાને ફોન કર્યો કે બેટા ઘણા સમયથી તારું મોઢું નથી જોયું, દીકરા મને તારી યાદ બહુ આવે છે. એક વખત મોઢું દેખાડી જા દીકરા, મને હૈયે તાઢક પડશે ને દીકરા તું આવ ને ત્યારે થોડાક રૂપિયા હારે લેતો આવજે, કારણ કે અમે અહીંયા વૃદ્ધાશ્રમમાં છીએ ને તો અમે બધા સમવડિયા છીએ, અહીંયા કંઈક 2 પૈસા વાપરીએ ને આનંદ કરીએ, કે થોડાક પૈસા લેતો આવજે. એ દીકરો ને વહુ આવ્યા બીજે દિવસે અને માને એક કોયડામાં લઈ ગયા અને લાકડીએ લાકડીએ માને માર મારવામાં આવ્યો. અરે રે તારી કે આ તારી હિંમત કેમ થઈ મારા ઘર રૂપિયા મગાવવાની? આ શબ્દ બોલી અને માને માર માર્યો ના એના લાલ ચાઠા છે. વિચાર કરો, આ સમાજમાં આપણે જીવન જીવીએ છીએ, આ યુગમાં આપણે જીવન જીવીએ છીએ.
અને આજે ખરેખર હું તો ત્યાં સુધી કહી સાહેબ કે ભગવાનના મંદિરમાં તમે દર્શન કરવા જાઓ છો, ભગવાનના દર્શન કરીએ છીએ આપણે, એ મૂર્તિ બનાવનાર છે કોણ? ભગવાનને બનાવ્યા કોને? માણસે જ બનાવ્યા છે. કોઈ કલાકાર ટાકડું લઈ અને હથોડીને ટાકડું છે એ પથ્થરને કોતરી કોતરીને એમાંથી જે મૂર્તિ બનાવે છે, આપણે એનું નામ આપીએ છીએ કે આ રામની મૂર્તિ, આ કૃષ્ણની મૂર્તિ. નકર કોને ખબર છે રામ કેવા હતા, કૃષ્ણ કેવા હતા, કોને ખબર છે? આ તો શાસ્ત્રમાં લખ્યું છે કે પીળા પીતાંબરને માથે મોરપીછ ને સોનાનો મુગટ ને હીરા જડિત મુગટ ને આ બધું શાસ્ત્રમાં લખેલું છે એટલે આપણે માનીએ. પણ હકીકતમાં તો કોઈ કલાકારે એક હથોડીને ટાકડું લઈ અને જે મૂર્તિને કંડારીને એનું જે નામ આપવામાં આવ્યું એ ઈશ્વર. અને હું તો એક બ્રાહ્મણનો દીકરો છું, ત્યાં સુધી કહીશ કે ભગવાનના મંદિરમાં દર્શન આપણે ભગવાનના કરવા જઈએ છીએ એના કરતા જીવતા મા બાપ ભગવાન સ્વરૂપે આપણા ઘરમાં બેઠા છે એને પગે લાગો ને બાપ કલ્યાણ થઈ જશે. કોઈ ભગવાનના દર્શન કરવાની જરૂર નથી, જીવતા ભગવાન આપણા ઘરમાં બેઠા છે અને આપણે બાર ફાંફા મારીએ. એક સાધુ પ્રકાશભાઈ, એક સાધુ અડધી રાતે એને વૈરાગ્ય જન્મી ગયો કે નહીં બસ મારે હવે આ બધું મૂકી દેવું, રાતના 12 વાગે ઘર મૂકી ભાગી ગયો, બસ મારે વૈરાગ લેવો છે કે હવે આ સંસારમાં કઈ રસ નથી. અને અડધી રાતે 12 વાગે ઘરના પરિવારને સંતાનોને પોતાની ઘરવાળીને મૂકીને વયો ગયો. સવારના પોરમાં ઉઠીને પરિવાર જોવે છે તો ઘરમાં મેન મોભી માણસ જ નથી, વયો ગયો. 5-5 વર્ષના વાણા વયા ગયા. 5 વર્ષ સુધી ભાઈ ઘરે ન આવ્યો, અંતે સાધુ થઈને ઘરે આવ્યો. મોટી મોટી દાઢી અને કપડા લતા સાધુનો વેશ ધારણ કરીને ઘરે આવ્યો તો ઘરે આવીને કે પેલે એની પત્નીને જ મળ્યા. જય શ્રી કૃષ્ણ. ઘરવાળે કીધું, કોણ તમે? મને ન વળગ્યો કે હું તારો ઘરવાળો. લે કે આ તમારા વેશ? તો કે મને વૈરાગ્ય સુધી ગયો તો એટલે અડધી રાતે 12 વાગે કે હું ઘર છોડીને વયો ગયો તો હું ભગવાનને ગોતવા નીકળ્યો તો મને ઘણાય કીધું કે આવું વૈરાગ્ય અને ભક્તિ ભાવ કરીએ ને તો ભગવાન મળે, હું ભગવાનને ગોતવા ગયો તો. ત્યારે એની ઘરવાળીએ પૂછ્યું કે તમને ભગવાન મળ્યા? તો મળ્યા નહીં. તો 5 વર્ષ ક્યાં હતા? બસ એક એને ગોતવામાં ગોતવામાં 5 વર્ષ કાઢી નહીં ગયા. અંતે પાછો ઘરે આવ્યો કે તમને ભગવાન ન મળ્યા? તો કે ન મળ્યા, પણ એક જ્ઞાન મળ્યું મને. મને એક જ્ઞાન મળ્યું કે જે તત્વની શોધ કરવા હું બાર બાર ભટકો તો ને એ તત્વ મારા ઘરની અંદર છે એનું મને જ્ઞાન થયું એટલે હું પાછો આવી ગયો છું. બાબા આજે ક્યાંય આપણે શોધવા જવાની જરૂર નથી. આવો કાર્યક્રમનો શુભારંભ કરીએ. સમય પણ થાય એટલે આપણે શું કહીએ કે મારે ઘેર લાલાનો જન્મ થયો, લાલાનો જન્મ થયો. લાલો એટલે કૃષ્ણ. એ જ બાળક જ્યારે મોટું થાય વૃદ્ધાવસ્થામાં આવે અને એનું મૃત્યુ થાય અને એના મૃત્યુ પછી જે કંઈ ભજન કીર્તન ગવાય છે એ ભગવાન કૃષ્ણનો ના જ ગવાય છે. તો જન્મથી મૃત્યુ સુધીનો સંબંધ. આજે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અહીંયા પધારે ત્યારે બધાય ભાવથી તાળીઓથી એમનું સન્માન કરજો કૃષ્ણ પરમાત્માનું. કારણ કે ભગવાન શિવ દેવનો દેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથને પણ દર્શન કરવા માટે થઈ એક સાધુનો વેશ ધારણ કરવો પડ્યો હતો અને એક નારીનો વેશ ધારણ કરવો પડ્યો હતો ભોળિયાનાથને. એ દીકરીઓને અમે સ્ટેજ ઉપર બોલાવી, મેં બેટા સ્ટેજ ઉપર આવો તો જરા. આવી બધી દીકરીઓ બધી આમ હંકોચાતી હંકોચાતી અને મેં કીધું બેટા આટલા ટૂંકા લુગડા. દીકરીએ જવાબ આપ્યો કે તમે લોકો આવા જ વિચાર કરો છો, આ કે અમારી આજની ફેશન છે. પણ મેં કહ્યું બેટા આટલા ટૂંકા લુગડા તો કે તમારી દ્રષ્ટિ જ આવી હોય છે, આ અમારું કલ્ચર, અમારું યંગ જનરેશન, અમારી ફેશન છે. મેં બહુ સારું લ્યો. ત્યારે મારા મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો તો મેં કહ્યું દીકરી આટલા ટૂંકા લુગડાને જો તમે ફેશન કહી શકતા હોય ને તો આ શેરીઓમાં જે કૂતરા રખડે જ નહીં વધારે ફેશનેબલ કહેવાય. કારણ એના શરીર ઉપર એકય લુગડું નથી, એકય લુગડું નથી એના શરીર ઉપર, એ વધારે ફેશનેબલ કહેવાય. આ દીકરીઓને છે ને સાહેબ આવું શિક્ષણ આપો ને એવા સંસ્કાર.
આપો, પણ વિચાર ચારે બાજુ ટકો ને વૈશમાં વાળ, અને એમાં કાન ઉપર પાછા નવે રાખાઈ ગયા હોય. બોલો, આ કઈ જાતની ફેશન છે? અહીંયા કો કઈ છે જોયો છે? હા, ફેશન શું કહેવાય? આને મિલિટરી કટ કહેવાય. અને એક એ બુકાનીઓ બાંધી હોય ને, હમણાં તો સાહેબ બસમાં બે જણા વાતો કરતા હતા, એ છોકરા બસ એ બસમાં બે જણા વાતો કરતા હતા કે મોદી સાહેબે 500 અને 1000 વાળી બંધ કરાવી ને, તો હવે એક નવો કાયદો કાઢવાની જરૂર છે, આ બુકાનીઓ બંધ કરવાની જરૂર છે. તો ઓલા બીજા પૂછ્યું, કેમ બુકાની બંધ? અરે કેવી તકલીફો પડે, એમાં તને શું તકલીફ પડે? બુકાની બાંધે, અરે યાર, એ કે આજકાલના જુવાની આવો કે એક્ટિવા લઈને 10-10 કિલોમીટર વાહે વાહે જાય, બુકાની બાંધી હોય ને 10-10 કિલોમીટર વાહે જાય ને, વાહ જઈને 10 કિલોમીટર ગાડી હલાવે ને, પછી ત્યાં જઈને ખબર પડે કે આ તો કોઈક ડોશી છે. હેરાન થઈ જાય એટલે. પણ એક સત્ય ઘટના બીજી મારે તમને કહેવી છે, આજ રહસ્ય જાહેર કરું છું, માતાઓ ધ્યાનથી સાંભળજો, રહસ્ય જાહેર કરું છું. રાજકોટની અંદર એક દીકરી આવેલી જાતી હતી, બુકાની બાંધીને ચશ્મા પહેર્યા હતા, અને આવેલી જાતી નામ કરતી જતી. મને કે કોઈ ગાંડી હોય છે, પણ મેં કીધું ગાંડી હોય તો આવા ફેશન વાળા લુગડા ન પહેર્યા હોય, બુકાની ગોગલ ચશ્મા, નામામાં હાથ કહી રહી જાય, નામ કહી રહી જાય. હું એની વાહે વાહે ગયો, થોડીક આગળ ગઈ દુકાને ત્યાં ઉભી રહીને આખે આખી એમ દુકાને કાઢી ખોલી, અને પછી એને ત્યાંથી મોબાઈલ કાઢ્યો દુકાનીમાં. ત્યારે મને ખબર પડી, મેં કહ્યું જોઈ લી આ દીકરીના સંસ્કાર સાહેબ. આજ મા બાપ કેટલું બલિદાન આપી, અને સંતાનોને કેટલી આશાઓથી, દીકરા અને દીકરીઓ કેટલી મહેનત કરે છે મા બાપ એના ઉજ્જવળ ભવિષ્ય માટે. અને આજ એ જ દીકરી અને દીકરાઓ સમજી શકતા નથી, આ આપણી કરુણા છે. હું તો સાહેબ અમારી આ 10 દીકરીઓને રોજ વંદન કરું છું, પ્રણામ કરું છું રોજ. હું કોઈ માતાજીના દર્શન કરવા નથી જતો, પણ અમારી આ 9 જોગણીઓના હું દર્શન કરી લઉં છું રોજ. એનું કારણ તમને કહું, 1 તારીખથી લાગ લગાટ કાર્યક્રમો શરૂ થયા છે, 22/5 અમારો કાર્યક્રમનો એન્ડ છે, 22/5. આ રોજ રાતના દીકરીઓ કાર્યક્રમ કરવા જાય છે, રાતના 4 કે 5 વાગે અમે ઘરે પહોંચીએ પ્રોગ્રામ પૂરો કરીને. એ 5 વાગે દીકરીઓ ઘરે પહોંચે એટલે 2 કલાક સુઈ જાય, 7:30 વાગે ઉઠીને સ્કૂલે વહી જાય, 12:30 વાગે દીકરીઓ ઘરે આવે, અને મા બાપ જયારે ઘરકામ કરવા ગયા હોય ત્યારે આ દીકરીઓ બધું ઘરનું કામ પૂરું કરી, અને 3:30-4 વાગે એટલે થેલો લઈને પાછી આવી જાય બીજે દિવસે બીજે પ્રોગ્રામ. રોજ રાતની 2 જ કલાકની નીંદર કરી અને સમાજની આંખ ઉગાડવા માટે જો આ દીકરીઓ નીકળતી હોય ને, તો વંદન કરવાને લાયક છે બાપ, દીકરીઓને વંદન કરવાને લાયક છે. સતત 1.5 મહિના સુધી 2-2 કલાકની નીંદરું કરી, પણ આજે જે સાહેબે કીધું ને, એમ અમારી આ દીકરીઓ છે ને કોઈ શ્રીમંત ઘરની દીકરીઓ નથી, આ દીકરીઓ બધી ગરીબ પરિવારની દીકરીઓ છે. અને આમાં 2-3 દીકરીઓ તો એવી છે, મારે કહેવાય નહીં જાહેરમાં, પણ છતાંય આજ કહી દઉં છું, ગાયત્રી પરિવાર છે એટલે સાહેબ, 2-3 દીકરીઓ એવી પણ છે કે એમના ફાધર એક્સપાયર થઈ ગયા છે, કોઈ કમાવનાર વ્યક્તિ જ નથી ઘરમાં. મા પારકા કામ કરે, દીકરીઓને મદદ કરે, પ્રોગ્રામમાં જાય, ભણે, અને જે આ સમાજમાંથી સાહેબ જે કંઈ એને પૈસા મળે જ ને, એ દીકરીઓ એ પૈસાથી ભણે છે અને પોતાના મા બાપને, પોતાના ઘરને એ મદદરૂપ પણ થાય છે. આવડી આ નાની નાની ઉંમરમાં દીકરીઓ સાહેબ, આ કેટલા આના 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 સંસ્કાર તો સાહેબ, આ 4 જાતના વેદ ભણ્યા હોય ને એના સંસ્કાર પણ ટૂંકા પડે સાહેબ, આટલો પુરુષાર્થ, આટલી મહેનત, આ દીકરીઓની ધન્યવાદને પાત્ર છે. અને હું તો નસીબદાર છું કે રોજ 9 જોગણીઓના દર્શન તો થાય જ મારે ઘર આંગણે, જીવતા ભગવાન. કાર્યક્રમને આગળ વધારીએ, દીકરી વહાલનો દરિયો. એક પાત્ર દીકરી એવું છે સાહેબ, પતિ અને પત્ની ગમે એટલો પ્રેમ હોય, પતિ અને પત્નીનો ગમે એટલો પ્રેમ હોય, પણ બાપને
જે પ્રેમ દીકરી તરફથી મળે ને વિશ્વમાં એકેય આનાથી મોટો પ્રેમ બીજો એકેય નથી સાહેબ. બાપને પ્રેમ મળતો હોય ને તો દીકરી તરફથી મળે, બાકી કોઈ તરફથી નહીં. અને બાપ સુખી ક્યાં સુધી છે? જ્યાં સુધી ઘરમાં દીકરી છે ને ત્યાં સુધી બાપ સુખી. તમે જોજો, દીકરી રોજ નવી નવી વાનગી બનાવે, મારા પપ્પાને આ ભાવશે, મારા પપ્પાના બહુ ભાવશે, રોજ નવી નવી આઈટમ બનાવે, પોતાના પપ્પા માટે બનાવે. અને એ જ દીકરી જ્યારે સાસરે વહી જાય પછી પત્ની જોજો શું કામ કરે, રસોઈ બનાવી લેશે ને જ્યારે જમવા આવશે ને કે ફ્રીજમાં જમવાનું પડ્યું છે જમી લેજો, પાછું ઢાંકીને ફ્રીજમાં મૂકી દેજો, સવારનું હાંજે ને બપોરનું હાંજે. એને પછી કઈ નવીન ખાવા નથી મળતું. એટલે જે બાપ છે ને, આ બાપ દીકરીનો પ્રેમ એટલે દીકરી વહાલનો દરિયો, આજ એ નાટક છે. અને આના એક એક સંવાદો, એક એક પ્રસંગ જોજો અને એ જીવનમાં ઉતારવા જેવા, ત્યારે આપને ખબર પડશે કે દીકરીને આપણે શું શિક્ષણ આપો. કરિયાવરમાં કદાચ તમે 2-5 લાખ રૂપિયા આપો દીકરીઓને, 50-50 હજાર રૂપિયા તમે દીકરીઓને આપ્યા હોય કરિયાવરમાં, એ તો 2-5 વર્ષે વપરાઈ જશે. એના કરતા કરિયાવારમાં એને સારું શિક્ષણ ને સારા સંસ્કાર આપો ને, કે જિંદગીમાં દીકરીને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે, પોતાના હાહરવાનમાં પણ હાથ લાંબો ન કરવો પડે. બાપ એવા શિક્ષણ ને સંસ્કાર આપો ને દીકરીઓને, એ જરૂર છે. તો આવું એક સંસ્કાર લક્ષી નાટક તમારી સમક્ષ દીકરી વહાલનો દરિયો રજૂ કરી, પહેલા 2 ઘડી આપને બધાને થોડોક આનંદ કરાવું. આજે બહેનોની સંખ્યા બધી વધારે છે એટલે એમનાથી જ આપણે કાર્યક્રમની શરૂ કરી. બહેનોને સૌથી, પુરુષોને સૌથી વધારે આનંદ ક્યારે મળે ખબર છે? સૌથી વધારે ખુશ ક્યારે થાય ખબર છે? એના ઘરવાળા 1 મહિનો બહારગામ જવાના હોય ને ત્યારે. પણ એ હરખને દાબી રાખવો એ મોટામાં મોટી કલા છે. એ હરખ જાહેર ન કરે, એ દબાવો એ મોટી કલા છે. સમજોજો, 1 મહિનો બહારગામ જવાના હોય ને એટલે એવું ફટોફટ કામ કરશે ને સુટકેસના ચેન હમાનમા કરી આવશે, લુગડા જલ્દી ભર દે, બસનો ટાઈમ થઈ ગયો, હાલ જબરદસ્ત જબરદસ્ત બુકિંગ કરાવી નાખ્યું છે, બુકિંગ એ કરાવી નાખે આગલે દીએ, તરત જ રિક્ષા બોલાવી કે હાલ જલ્દી જ ને બસ સ્ટેશનમાં હજી ગરશે, હળી કાઢીને બસમાં એ પહેલા ચડશે અને બારીએ રૂમાલ રાખી આવશે. પછી કે આવી હતી ધીમે ધીમે આવી આવશે, પછી મારી આગળ બેસે ને પછી એનો અભિનય શરૂ થશે. હાય ગુરુ, 1 મહિનો તું બારગામ જાશ, અહીંયા મારું ધ્યાન કોણ રાખશે? આ તો તારી બાપ બીમાર છે એટલે જવા દઉં છું, ત્યાં પોગીને મને ફોન કરી દેજે, અને મિસ કોલ તો 2 કલાકે મારતી રહેજે. અને ઘરવાળા પાછા ગડગડા થઈ જાય, એ આમ શેડો રાખીને, તો ભાઈ ધ્યાન રાખજો, કાંઈ બી જમી લેજો, વ્યાધી ન કરતા અને બારીએ ઊભા ઊભા ડાઠી ન કરતા. ઈ બસ જેવી આમ જાપાની બાર જાય એક ગઈ સીધા ઠેકડા મારતા મારતા ઉપડ્યો હોટલમાં, બર્ગર લાવજે. એનો આનંદ છે સાહેબ, બધી આનંદને દબાવી રાખવું એ મોટી કલા છે. અને બહેનોનો સૌથી વધારે આનંદ શું હોય ખબર છે? જ્યારે કોઈક બોટ ભારી જાય ને, સેલ 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 મહાસેલ, એ બહેનોનો આનંદ એટલે ગજબનો. શાક લેવા ગયા હોય અને બોર્ડ વાંચી ગયા કે 100 રૂપિયામાં હાડીઓ, અને બેનો જી રાજી થાય, આ હા 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 100 રૂપિયામાં હાડીઓ. અને એ એવી જાહેરાત કરે, એવી જાહેરાત એ કંઈ માનો થાય સાહેબ, એવી જાહેરાત કરી દે એ હાલો સેલ ભરાણો 100-100માં હાડીઓ. અને એ જે પ્રચાર થઈ જાય, એક દી મારા ઘરવાળાએ મને કીધું, મને કે હાંજરો કે વંડીમાં સેલ ભરાણો છે, તમે આવશો ભેરા? મેં કહું ના ભાઈ હું નહીં આવું, તમારે જાઉં જા, આવા ને આવા રહ્યા, કોઈ બી ભેરા નથી આવતા. એ છોકરો તમે અવાજ ન કરો યાર, પડદાની વાહે બેહો ને, તમારો પ્રોગ્રામ તો જોવો નથી. એ
એટલે મેં કીધું તમ તમારે જાઓ, મારે નથી આવું. પુરુષો ખબર હોય સાહેબ કે હો રૂપે હાડીમ કઈ હોય નહીં, એટલે ન જાય. એટલે પછી બહેનોને પાછી જાહેરાત કરવાની ગાદી જરૂર ન પડે. એ 10-15 જણા બહેનો પરબારો ટોળે ટોળું આખું શેલમાં ઉપડ્યું. આમ બહુ રહ્યો ને, તે આખે આખું ટોળું ઉપડ્યું શેલમાં અને આમ બજારમાં ગયો. અને મને વિચાર આવ્યો, મેં કહું ઘરવાળાએ કોઈ દી ને પહેલી વાર કીધું હાડીનું, ભાઈ ને હું શેલમાં જાઉં ને એકાદી મૂંગા માલી હાડી લઈ અને ભેટ આપું તો બજારી રાજી થઈ જશે, મારો ભાવ આવો. અને અહીંયા શેરમાં 15-20 બહેનો ગયા અને ટોળે ને ટોળા બહેનો ના હો, પછી તો લાગે છે ઉપડ્યા. અને હાડીઓ ખરીદવાનું તો એક બાજુ પર ચોરીઓ કરી કરીને ભાગવા માંડ્યો અમુક તો સાની મુનિ લઈ લઈ. આ ચોરીનું સંશોધન સાહેબ કોઈને શીખવાડ્યું હોય ને તો એ બહેનોએ શીખવાડ્યું તો. હા, તમે બકાલું લેવા જાઓ ને રેકડી વાળો આવે ને ત્યારે તમે જોજો, ભાઈ તમને નથી કહેવાનું, અહીંયા જોજો તમે. થેલી પકડી છે ને એનો એક જ નકુચો પકડે અને એક ખુલ્લો હોય અને આમ હાથ ટેકવીને ઊભા રહીએ. ટમેટાનો શું ભાવ છે? ઓલા કે 40 રૂપિયા કિલો મરી ગયા, લૂંટવા બેઠો. આવા ટમેટા હોય એમ ઠપ આમ ધક્કો મારેલ બે ટમેટા અંદર થેલીમાં, એમ બધું બબે બબે કરીને આવી જાય ને છેલ્લે એમ કે 5 રૂપિયાનું આદું દઈ દે બકાલું મફત. પણ એ એ સેલમાં બેનો બધા ગયા તો ચોરીઓ કરી કરીને ભાગવા માંડ્યા. અને એમાં ઓલો આયોજક મૂંઝાણો કે આ કોઈ હાડી તો ખરીદતું નથી, આપ એમને બધા ભાગી જાય. અને એને પોલીસને બોલાવ્યા. એ પોલીસ આવીને તું કીધી લાકડી વારી કર્યો, હાલો નીકળો બહાર, નીકળો બેનો બહાર, નીકળો બહાર, નીકળો નીકળો બહાર, નીકળો બધાને બહાર કાઢો. અને બરાબર મને જે બજારમાં વિચાર આવ્યો તો હું હાડી લેવા સેલમાં ઘૂસ્યો તો ત્યાં અહીંયા અંદર આવીને જોયું તો લાકડી વારી થાય. મેં કીધું આ ધંધો ન કરાય, બજારમાંથી કંઈક દુકાનમાંથી હાડી લઈ લેવાય, બાકી શેલમાં ન જવાય. પણ હવે નીકળવું કેમ? ગરતા તો કરાઈ ગયો, બહાર કેમ નીકળવું? તેમાં નાનકડી કંઈક વંડી હતી, તે વંડીને વાહે બેસી ગયો. મેં કીધું મામલો શાંત પડે ને પછી ઘર ભેગું થઈ જવાય. પછી ઘડીક થઈ તે શાંતિ વરી ગઈ, એટલે મેં આમ અધર નજર કરી તો એક હાડી ટીંગાતી હતી. મેં કીધું બધાય ઝપટ કરી ગયા તો આપણો શું વાંક? એ ભેહ મારીને મેં ખેંચી નાખી બગલમાં. મેં કહ્યું આપણું હંપે તું જડી ગયું, હવે કાંઈ ટેન્શન નહીં. એ મામલો શાંત પીડો ઊભો થઈને હળી કાઢીને ગીરે ભાગી ગયો. હંપે તું બગલમાં ભરાયું, ગીરે વયો ગયો. તો ગીરે ગયો તો ઓછરીમાં ખુરશીમાં મારા ઘરવાળા બેઠા હતા, બેઠા બેઠા રોતા હતા. તો મેં કીધું શું થયું? બેનું પૂછ્યું ના. મેં કીધું શું થયું? તો કે એનું પૂછ્યું ના. તું મને નહીં કેતો પછી મને કેમ ખબર પડે? બોલ બોલ ભોત્યું. અમે 15-20 બેનું હાડી શેલમાં ગયું, હાડી ખરીદવાનું તો એક બાજુ, પણ બેનું ચોરી કરી કરી ભાગી જતી હતી. હું કઈ નથી કરતી, કોણાંસાની મને ઉભી હતી. એવામાં પોલીસ આવી, પોલીસ આવી બાયું ને લાકડીઓ મારી, મરાય ન મરાય મારી, બાયું ને લાકડીઓ મારી. હું કઈ નથી કરતી, કોણાંસાની મને ઉભી હતી. એવામાં કોક મરી ગયો, ભાગ્યો ને પ્રાર્થના કરું મરી ગયા ને આંગળી આંગળી જેવડા જીવડા પડે. મેં કીધું આટલા બધા ખરાબ દેમાં ખરાબમાં કાપ મૂક ના ના જીવડા પડે, કોઈ કાઢવા વાળું ન જડે. તેથી મેં નક્કી કર્યું બહેનોનો વિષય પડાય જ નહીં જાય, આ એનો આનંદ છે. હવ હવ ના આનંદ છે સાહેબ, પણ આજ મોજ છે સાહેબ. તો સંસ્કારલક્ષી જે નાટક છે, દીકરીનું નાટક છે. 7 વર્ષની દીકરી એની માને કીધું કે બે માં તિજોરીની ચાવી દે. તો એની માં કે બેટા તારે શું કરવી છે? તો કે આમાં તિજોરીની ચાવી દે, મારે જોઈ છે. પણ બેટા તારે કરવી છે શું? દીકરીએ કીધું કે માં એ તિજોરીની ચાવી આપણી કામવાળી બાઈને દેવી છે. એ કે કામવાળી બાઈને? તો કે હા. અરે બેટા, તિજોરીની ચાવી કામવાળી બાઈને દેવાય? એમાં રૂપિયા પડ્યા છે, દાગીના પડ્યા છે, જર્જવેરાત પડ્યા છે, અને કામવાળી બાઈને દઈ દેવાય? ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે માં
મમ્મી, એક તિજોરીની ચાવી તું કામવાળી બાઈને આપી શકતી નથી, તો કામવાળી બાઈના ભરોસે તું અમને મૂકીને વહી જાય તેથી તને આ વિચાર નતો આવ્યો માં? તેથી તારા સંસ્કાર ક્યાં વહી ગયા હતા? તે તારી સંસ્કૃતિ ક્યાં વહી ગઈ હતી? આજે સંતાનો છે, મા બાપની આંખ ઉગાડી જાય છે. સાહેબ, સમયને સાચવી લેજો. વહુઓ છે, માં છે, બાપ છે, સમયને હાચવી લેજો, નહીતર આ દેશમાં મંદિર કરતા વૃદ્ધાશ્રમો વધી જશે. બાપ, મંદિરો કરતા વૃદ્ધાશ્રમો વધી જશે. સમયને સાચવવાની જરૂર છે, પરિવાર સાચવવાની જરૂર છે. ધન્યવાદ.